ખેડૂત મિત્રો, કૃષિ મંથન ચેનલમાં હું તરંગ પટોડિયા તમારું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે એક એવા કપાસમાં જે આવતા રોગ વિશે વાત કરવાની છે કે જેમાં તમને છોડ અચાનક જ મુરઝાઈ ગયેલો લાગે, અથવા તમે એનું પાંદડું જો તમને એમ લાગે એમાં કોઈ જાતનો રોગ છે નહીં, પછી એ છોડવું તમે જો ઉપાડો તો એમાં મૂળ પણ વ્યવસ્થિત હોય છે. તો આપણે એને દેશી ભાષામાં ઉભક કહીએ છીએ, જેને ઇંગ્લિશમાં આપણે પેરાવિલ્ટ કહીએ છીએ. તો આ રીતના જો તમને તમારા ખેતરમાં કોઈ છોડવા દેખાતા હોય તો એ તમારે એવું સમજવાનું કે ઉભક છે, એટલે કે એના માટે આપણે એના માટે શું સોલ્યુશન એના વિશે આપણે વાત કરીશું. એના માટે રાસાયણિક કોઈ દવા છે નહીં, ઘણા ફૂગનાશક નાખે છે પણ એના લીધે જે શરૂઆત થઈ હોય વિલ્ટની તો એમાં તમને રિકવરી મળવાની શક્યતા છે. પણ એક વખત છોડો વધારે પડતો મુરઝાઈ જાય તો એમાં ફૂગનાશકનું રિઝલ્ટ મળતું નથી. તો એના માટે આપણે ક્યુરેટિવનું ક્યુબજી 2 કિલો અને કરંટ પંપે 50 ગ્રામ નાખી દેવું અને ક્યુબજી ઉડાડી દેવું. જે કરંટ આપણે 50 ગ્રામ નાખ્યું એનું આપણે પંપથી ડ્રેન્ચિંગ કરી દઈશું, અથવા જે ક્યુરેટિવનું મિક્સર આવે પંપે 100 ml અને પંપે 50 ગ્રામ કરંટ નાખીને એનું ડ્રેન્ચિંગ કરી દેવું, અથવા તમારે 20 કિલો યુરિયા નાખી દેવું અને ઉપરથી નેનો યુરિયાનો સ્પ્રે કરી દેવો. હવે યુરિયા નાખવાનું કે જે આપણે મિક્સર કે ક્યુબજી જે આપણે તમને આપીએ છીએ એનું કારણ એ છે કે જે ઉભક થયેલો છોડવો હોય એને નીચે મૂળમાં ઓક્સિજનની ઉણપ ઊભી થાય છે, એના માટે એ છોડવો ઉભા ઉપર સુકાઈ જાય છે. હવે આપણે જે બેક્ટેરિયા નાખશું એના લીધે જેમાં જમીનમાં ઓક્સિજનનું વ્યવસ્થાપન થાય અને એના લીધે જે છોડવો તમારો ખોરાક લેશે એ પાછું ચાલુ કરી દે છે, બંધ થઈ ગયો એના માટે. તો આવી જ રીતે ફરી જ આવી કોઈ રોગ સાથે એની નવી માહિતી સાથે ફરી મળીશું. ત્યાં સુધી જય જવાન જય કિસાન.